સુરતમાં અકસ્માતની ઘટના વધી રહી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે કતાર ગામના અમરોલી બ્રિજ પર અકસ્માત થતા બાઇક ચાલકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. કતાર ગામ વિસ્તારમાં આવેલા ખોડિયાર કૃપા સોસાયટીમાં રહેતો યુવક કામ પરથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન અકસ્માત થતા મોતને ભેટવા પામ્યો છે. કતાર ગામના ખોડિયાર કૃપા સોસાયટીમાં રહેતા જિજ્ઞેશ ચૌધરી નામનો યુવક કામ પરથી ઘરે પરત ફરી રહ્યો હતો. તે ડ્રાઈવર તરીકે કામ કરતો જિજ્ઞેશ પોતાની બાઇક લઈને કતાર ગામ અમરોલી બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. તેને ત્યાં નીચે પડેલો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને જિજ્ઞેશની બાઇકને કોઈએ ટક્કર મારી છે કે બાઇક સ્લીપ થઈ છે તે અંગે તપાસ શરૂ કરી હતી. જિજ્ઞેશ ચૌધરીના પરિવારજણે જણાવ્યું છે કે અકસ્માત કેવી રીતે થયો છે તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી. જિજ્ઞેશ ચૌધરીની ઉંમર 45 વર્ષની છે અને પોતે ડ્રાઇવિંગનું કામ કરતો હતો. ઘરે પરત ફરતી વખતે આ ઘટના બની હોય પણ જાણવા મળ્યું છે. પોલીસે તપાસ શરૂ કરી છે કે જિજ્ઞેશ બાઇકને કોઈને ટક્કર મારી છે કે કેમ અને ફરીથી પોલીસે તપાસ શરૂ કરી છે કે જિજ્ઞેશની બાઇકને કોઈએ ટક્કર મારી છે કે કેમ. જિજ્ઞેશના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. અમને જ્યારે માહિતી મળી ત્યારે જિજ્ઞેશ ઘટના સ્થળ પર જ મોતને ભેટ્યું એનું માલુમ પડ્યું છે. ક્યાં રહેતા હતા? કતારગામ ખોડિયાર કૃપા સોસાયટી ત્યાં રહેતા હતા અને ઘરે આવતા હતા જોબ પરથી. એક્સિડન્ટ થયો કે ગાડી સ્લીપ થઈ છે એ હજી ખબર નથી પડી, કારણ કે પોલીસ વાળા એમ કહે છે કે ભાઈ એક્સિડન્ટ થયું છે, કદાચ કોઈએ ટક્કર મારી હોય કે પોલીસ કેસ થાય પછી ખબર પડે. એની ઉંમર કેટલા વર્ષની હતી? 45 વર્ષની. શું નામ હતું એનું? જિજ્ઞેશભાઈ ચૌધરી. જિજ્ઞેશભાઈ ચૌધરી કતારગામ મારી છે. કતારગામ ખોડિયાર સોસાયટી. શું કામ શું કરતા? એ ડ્રાઇવિંગ કરતા હતા. કતાર ગામના અમરોલી બ્રિજ પર અકસ્માત થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. બ્રિજ પર મૃતદેહ પડેલ હોવાથી થોડા સમય માટે ટ્રાફિક જામ થવા પામ્યો છે. અઝર કુરશી સાથે હર્ષ સેટા.